એને સંભળાતું હોય બિચારા પેલા ભૂમિકા વાળા ને, પેલા ભૂમિકા વાળા સંભળાતું હોય, બીજા કોઈ જાણતા ન હોય, પેલા ને સંભળાતું હોય. આપડા એનો એનો સપના ની પાછળ નો હેતુ શું હશે? સપના ની પાછળ તો આપડા ચિત્તમાં પડેલા સંસ્કારો છે, એનો હેતુ બીજો નથી. આઉટલેટ આઉટલેટ છે. દિવસના વખત માં આપડે કેટલા બધા કામકાજ માં આવીએ છીએ કે તે વખતે એને બહાર નીકળ એને એને વર્કઆઉટ કરવાનો સમય નથી રહેતો, ને રાત્રે આપડે નગરા આવીએ છીએ. મન બુદ્ધિ ચિત્ત પ્રાણ રોકાયેલા કશામાં હોતા નથી, નબળા હોય છે. એટલે તે વખતે એ સંસ્કારો બહાર આવી રીતે નીકળે છે. અને પણ એ સંસ્કારો નીકળે છે ખરા, પણ બધો ખીચડો થઈ જાય છે. એ સંસ્કારોનું પણ એક શાસ્ત્ર છે અથવા તો અભ્યાસ છે કે એ બધું વિગતવાર કોઈ લખીને આપે તો એના પરથી એમ સમજણ પડે, કંઈક કંઈક એને ઉકેલ એને કાઢી આપી શકાય. બે હાલ તને કાંક જાત કોક જાતની કાં તો મુશ્કેલી છે, કાં તો કોક જાતનો આનંદ છે, કાં તો કોક તને ભવિષ્યમાં કંઈક મુશ્કેલી નડવાની છે, અથવા તો કંઈક એવું કંઈક ને કંઈક સ્વપ્ન માંથી સ્વપ્નમાં અર્થ છે. અર્થવિહીન નથી, અર્થવિહીન નથી, અર્થવિહીન નથી, સ્વપ્નમાં અર્થ છે. અને સ્વપ્ન ને મિથ્યા કહ્યું છે એ જુદી જ રીતે, કારણ કે એ બધા અંદર ખીચડો થઈને બહાર આવે છે બધા સંસ્કારો. એક પછી જેમાંથી સ્પષ્ટ અર્થ નીકળી શકે એવી રીતે સંસ્કારો બહાર પૂરતા વ્યક્ત થતા નથી. એટલે ખીચડો થઈને આવે એટલે એનો અર્થ આપણાથી સ્પષ્ટપણે થઈ શકે નહીં. એટલે લોકો પછી એને મિથ્યા ગણ્યું. જવા દો માતા કોઈ રાશિ બધું નકામું જનતો પડતી નથી આપણને, એટલે એને મિથ્યા કહી દીધું. બાકી છે તો અર્થ આવું સ્વપ્ન, સ્વપ્નનું પણ એક શાસ્ત્ર જ. સ્વપ્ન હું તો એને મિથ્યા ગણતો નથી, ઘણી વાત બધી સ્વપ્ન દ્વારા આપણને સમજણ પડે. આપણા પોતાની પણ આપણા આપણા પોતાની પણ હકીકતો સ્વપ્ન દ્વારા આપણને ખબર પડે. આપણો સ્વભાવ કેવો છે, આપણી વૃત્તિઓ કેવી છે, આપણને ક્યાં ક્યાં સ્ખલન છે, ક્યાં ક્યાં આપણે દોષ કરીએ છીએ અથવા તો થયેલા છે, એ બધું સ્વપ્ન દ્વારા આપણને ખબર પડે છે. સ્વપ્ન દ્વારા એટલું જ નહીં પણ મિત્રો મિત્રો વચ્ચે પણ અથવા તો એવા સંબંધો વચ્ચે પણ, એ સંબંધો એમની સાથેનો આપણો સંબંધ ને એમનો સંબંધ એમની એને એની એની એનો તફાવત, અથવા તો ક્યાંક આપણને ચેતાવવા જેવું પણ સ્વપ્ન માંથી સમજણ પડે છે. કોઈ છેતરી ગયું હોય આપણને અથવા તો છેતરતું હોય તો તે વાત પણ સ્વપ્ન દ્વારા આપણને સમજણ પડે છે. છેતરી દ્વારા સમજણ નથી શું પડતી કે કઈક થવાનું, ભવિષ્યનો બવાર બનાવ કઈક થવાનો હોય તો એવી હકીકત કઈક જુદી જુદી રૂપે પ્રતિક રૂપે આવે છે કે જે આપણને સમજણ ના પડે, અથવા થવાની હોય તે પણ પ્રતિક રૂપે આવે એટલે આપણને સમજણ ના પડે. બાકી હોય છે બધી અર્થ વાળી સ્વપ્ન ની વાત, એને જે આપણે મિથ્યા કહીએ છીએ તે મિથ્યા નથી સ્વપ્ન ની હકીકત. કારણ કે ખરેખર મિથ્યા હોય શકે કે નહીં, હોય શકે નહીં. કારણ શું કે સ્વપ્ન એ તો જે બની ગયેલું છે, જે સંસ્કારો થઈ ગયેલા તે ચિત્તમાં પડેલા સંસ્કારો છે, તે સંસ્કારો વર્કઆઉટ થાય છે. સ્વપ્ન એટલે તો આ અર્થ કરીએ ને, એટલે તો જે હતું આપણામાં પડેલું છે એ બહાર વ્યક્ત થાય છે. પછી જે પડ્યું હતું તેને કેવી રીતે ઝીલાયું એ એક સવાલ રહે. એ બરાબર ઝીલાયું ના હોય તો વર્ક એ બહાર વર્કઆઉટ જે થાય તે બરાબર વર્કઆઉટ ના થાય, એમાં ખોટી 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 હકીકત પણ આવે એમાં. કારણ કે બરાબર યોગ્ય રીતે જીલાયું ના હોય જો યોગ્ય સમજણથી, તો પછી એનો બહાર જયારે વ્યક્ત થાય સ્વપ્ન તરીકે ત્યારે બરાબર વ્યક્ત ના થાય યોગ્ય રીતે, ત્યારે ખોટું પણ થાય, આપણું ખોટું પણ સમજાય એમ થાય, એટલે ખોટું પણ સમજાય.
મોટા સ્વપ્ન જે આપણને યાદ રહેશે, સવારના ઉઠીએ તે પહેલા કઈક હોય તો યાદ રહેશે, બાકી તો યાદ રહેતા નથી, બાકીના યાદ ના રહે. ને સવારના હોય એટલે ઉઠીને તક હોય એટલે એની કઈ મેમરી રહી ગઈ હોય, થોડી ઘણી રહી ગઈ હોય. ચિત્તની શક્તિ, ચિત્તના ચિત્તમાં યાદ કરવાની શક્તિ ઘણા લાંબા કાળ સુધી ભૂસાઈ ગઈ આપણી. ભગવાન સર્વત્ર પ્રસરેલો છે, હું શરીરધારી મનુષ્ય સર્વત્ર પ્રસરેલો હોઈ શકતો નથી. સર્વત્ર ભગવાનને કોઈ કાળ નથી, ભૂત નથી, ભવિષ્ય નથી, વર્તમાન નથી, કઈ નથી, શરીરધારી ને છે. એટલે એ રીતે અનેક રીતે તપાસીએ તો ભગવાનની તુલે ભગવાનની જે અનંત શક્તિ છે તે શરીરધારી કેટલા પ્રમાણમાં હોતી નથી. ત્યારે બધી રીતે વિચારીએ તો શરીરધારી ગમે તેટલો માન હોય પણ ભગવાનની તુલે નહીં આવી શકે. પણ આજે બધા લઈ મંડ્યા છે તે એમ માનવાનો, શું કરીશું આવું એ તમે કહો. હું પેલા ભગવાનની વ્યાખ્યા છીએ, ભગવાન છે તે પછી એમ ના ચાલે. ત્યારે મેં કહું વિચારે તને વ્યાખ્યા કહું લેને હે, તો મેં કહું સચ્ચિદાનંદ એ તો ભગવાન નામ થયું છે, એ વ્યાખ્યા ના કહેવાય. કહું સચ્ચિદાનંદ એ વ્યાખ્યા જ છે. તો કે ના, એ તો નામ છે. મેં કહું તને સમજાવું જો કે સત એટલે હોવા પણ, સત એટલે હોવા પણ, અને ચિત્ત એટલે હોવાપણાની કોન્શિયસનેસ એ ચિત્ત, હોવાપણાની કોન્શિયસનેસ એ ચિત્ત. હવે આનંદ કે હોવાપણાની સભાનતા જે પ્રગટે એમાંથી આનંદ થાય એટલે એ સચ્ચિદ આનંદ એટલે એ છે જ. હોવાપણું સત એટલે છે, અને એની જે સભાનતા એ ચિત્ત, અને હોવાપણાની સભાનતાને લીધે આનંદ થાય છે. એટલે આ જે આ ત્રણ કયા એ ભગવાનની વ્યાખ્યા હતી, અને બરોબર છે. આ ખરી છે, આ મને કોઈ નહીં સમજાવેલો, ભણેલો હતો સંસ્કૃત બધો ઉપનિષદો નામ બધો બનેલો, સંસારમાં જે બધું હોવાપણું છે એની સભાનતા ને લીધે જ આપણને સંસારમાં આનંદ છે, અને એમાં પડ્યા રહીએ છીએ. જે તે કઈ છે બધું એની સભાનતા જો ના હોય તો કઈ આગળ કે પાછળ કઈ પ્રોગ્રેસ થાય નહીં આપણો. જે તે કઈ હોવાપણું છે એની સભાનતા ને લીધે બધી હિલચાલ છે. આનંદ ના હોય તો માણસ એટલે કે જીવન ઘડી ભટ ના ટકે આનંદ વિના. આનંદ ના પછી પ્રકારો જુદા જુદા, નિમ્ન, ઉર્ધ્વ, ઉચ્ચ, મધ્યમ એ બધા એ ખરા, એના પ્રકારો આનંદના જુદા જુદા એ બધી વાત સાચી. પણ આનંદ છે સંસાર વ્યવહારમાં ધન દોલત માલ મિલકત આપણું પ્રતિષ્ઠા આ બધા વ્યવહારમાં પણ એ બધાનો આનંદ છે. એ આનંદ જો ના હોય માણસને તો માણસ જીવી ના શકે, માણસ ખલાસ થઈ જાય. કાં તો પછી એવો માણસ આપઘાત કરે છે, આનંદ ના લાગે તો એ ઘણી વાર અરે થોડી વારે પણ જીવી ના શકે. આનંદ છે ને કઈ ને કઈ કઈ ને કઈ કઈ ને કઈ કોઈ પ્રકારનો એને આનંદ છે એટલે જ એ જીવે છે. એટલે આપણા જીવનમાં જો ચિરંજીવ કશું હોય, ચિરંજીવ તો એ આનંદ છે, અને આનંદ હોવાપણાની સભાનતાને લીધે છે. પણ આનંદ આપણે અનુભવીએ છીએ પણ હોવાપણાની સભાનતા અનુભવતા નથી.
એ હોવાપણા ની સભાનતા જો અનુભવી તો ઈશ્વરી તત્વ આપણને જલ્દી મળે ખરું. આમ આપણે આ લાગે ખરું આનંદ ભોગવી, ધારો કે મારી પાસે 5 લાખ રૂપિયા છે, એનો જે આનંદ છે તે હું આનંદ ભોગવો કરું, પણ આ 5 લાખ રૂપિયા ને લીધે જ એની સતત સભાનતા મને રહેતી નથી. રૂપિયા છે એની ઓજ છે, હું છે, એની રીતે બધો વ્યવહાર મારો ચાલે છે, વેપાર ચાલે છે, એ બધું સાચું હોવા છતાં, એમાંથી મને આનંદ મળતો હોવા છતાં, પેલું જે છે તેની આનંદ ના જેવી પડે પણ સભાનતા નથી રહેતી. મૂળ જે છે આનંદ નું મૂળ જે તેની સભાનતા રહેતી નથી માણસ ને. ભગવાનના આનંદ માં કંટાળો કોઈ દિવસ નથી આવતો. સંસાર વ્યવહારમાં અહીંયા છોકરા પત્ની વિગેર વિશે આનંદ છે કરો, પણ એમના પર કંટાળો આપણને આવે છે. કર્મ છે, એમાં દોષ છે એમ નથી કેતો, પણ કર્મ છે. એ કર્મ તૂટતો નથી. દરેકના જીવનમાં એ છે કે આનંદ સાથે આ બધો કંટાળો ને ત્રાસ ને કેટલીક એ પછી થોડીક વાર ક્ષણ જીવી હોય છે, પણ હોય છે ખરું. એ જયારે ભગવાનના અનુભવમાં એ સચિત આનંદ નો જે છે તે કાયમ અખંડ, એમાં માત્ર નો ફરક થાય છે. એ વાત ચોક્કસ થાય, માત્રામાં ફેર પડે છે. કોઈ વખતે આનંદ નો ઉભો એટલો બધો હોય કે શરીરમાં પણ માય નહી, એટલો બધો આનંદ 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 ફુવારા કરતા વધારે ઊંચે ઉડે. અને એ થાય ત્યારે આખું શરીર હળવું ફૂલ જેવું, એને શરીર જાણે કે છે જ નહીં, આનંદ જ માત્ર પ્રવર્તે છે. આ શરીર તો એટલું હળવું ફૂલ જેવું એટલું લાગે કે તમે ચાલતા હો તો અંદર જાણે ચાલો છો તમને લાગે. પૃથ્વી પર પગ તમારા હોય પણ તમને લાગે નહીં કે હું પૃથ્વી પર ચાલુ અદર જ ચાલતા હો, ઉડતા હો, એવું જ અનુભવ થયા છે. એ એટલો બધો આનંદ છે તમારો. અને એટલે માત્રાનો ફરક છે માત્ર, પણ આનંદ કાયમ કંટાળો કે ત્રાસ એમાં નથી કોઈ દિવસ. અને કંટાળો કે ત્રાસ હોય તો એ સચ્ચિદ આનંદ નહીં, સચ્ચિદાનંદ નો અનુભવ નથી. એ દુનિયાદારીમાં આનંદ છે બધી વસ્તુઓમાં, પણ એ બધી વસ્તુઓમાં આનંદ હોવા છતાં ત્યાં કેટલીક મુશ્કેલી, ગુંજ, કોયડાઓ, સમસ્યાઓ, પ્રશ્નો આ બધું ઉપજા કરવાથી એ આનંદમાં ક્ષતિ થાય છે ને કંટાળો ને ત્રાસ પણ એમાંથી ઉપજે છે સંસાર વ્યવહારના આનંદમાં. એમાં કારણ કે એ આનંદ પણ એક્ઝિસ્ટન્સ ને લીધે જે તે બધું છે એની સભાનતા ને લીધે જ આનંદ છે એમાં પણ. પણ એ આનંદમાં ત્રાસ કંટાળો ઉપરામપણું એ બધું થાય છે કરું, ત્યારે ભગવાનની બાબત એમ નથી થતું. બધા ઉપરામપણું તમે કહ્યું એટલે એનો અર્થ શું? ઉપરામપણું એટલે કે એમાંથી નીકળી જવા પાઉં એવું એવી એક જાતની સેન્સ થાય આપણને, તો ભર્યું આ ના હોય તો સારું. હા, એમ ભૂતળ ભક્તિ પદાર્થ ખોટું સ્વર્ગ લોક માં નાહી રહી. કારણ શું? કે ત્યાં આનંદ એકલો છે, પણ ભોગવી શકાય એવી એવું કોઈ શરીર એવું કઈ છે નહીં, કોઈ કશું કર્યું. એટલે મનુષ્ય જીવનમાં જ આવું એ આનંદને આનંદ હોવા છતાં આનંદ હોય અને તે ભોગવીએ અને એમાંથી જે મજા થાય આપણને લાગે અને તેનો જે આનંદ છે તે જુદો છે.
પણ અનુભવીને શું છે, આનંદ ભોગવે છે કરો, પણ એ અનુભવી એમાંથી પાછો નોખો પડે છે. તટસ્થ છે, સાક્ષી છે, જુદો છે અને ભોગવે છે. એટલે આનંદ ના લક્ષણો, આનંદ ની હકીકત, આનંદ માં તદ્રુપ હોવા છતાં એ નોખો છે. એટલે આનંદ ને સમજે છે ને અનુભવે છે. આપણે આનંદ માં તદ્રુપ થઈ જઈએ છીએ અને ત્યારે બીજું કશું કઈ પણ જાણે કે એક્ઝિસ્ટન્સ નથી, ના આપણે પણ તારે જાણ નથી જાણે, એવો એવો અનુભવ સંસારી માનવીને થાય છે. એનાથી નોખો છે એવું કે જુદો છે પોતે અને આ છે એવું નથી થતું એને. અને સ્વર્ગલોકમાં કે બીજા કોઈ લોકમાં શરીરમાં આવું નહીં હોવાથી એ આનંદ ભોગવી શકતો નથી. આનંદ છે ખરો એટલું માત્ર જાણે, પણ એનાથી પોતે નોખો છે ને એ આનંદ ભોગવે છે. ખરી રીતે આનંદ જે છે એ આનંદ લાગવાનું કારણ એ આપણે ભોગવીએ છીએ માટે મૂળ વાત એક છે એમાં કે આ સચ્ચિદાનંદનો આનંદ છે એ ક્રિએટિવ છે. આપણે બધું છે તે બધું ક્રિએશન છે કરો, પણ મિકેનિકલ ક્રિએટિવ નથી. એટલે મૌલિકતા એમાં ઓરિજિનાલિટી નથી હોતી. ઓરિજિનાલિટી ક્ષણે ક્ષણે એમ નવતા હું પૈ